રેલવે સ્ટેશન પર સ્વચ્છ રેલવે સ્વચ્છ કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 16-30 ડિસેમ્બર સુધી સ્વચ્છતા સપ્તાહ સુરૂપે સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે. ત્યારે ઓખામાં રેલવે સ્ટેશન પર સ્વચ્છ રેલવે સ્વચ્છ ભારત અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રેલવે સ્ટેશન પર સ્વચ્છતાના શપથ લીધા બાદ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ઓખા બેટ નાગરિક સમિતિના અગ્રણીઓ જોડાયા હતા. ઓખા રેલવે સ્ટેશન પર ઓખા બેટ દ્વારકા નાગરિક સમિતિના દીપકભાઈ રાવાણી તથા જગદીશભાઈ શાસ્ત્રી, જે જીવદયા અન્નપૂર્ણા ક્ષેત્રના કાર્યકર્તાઓ છે, જેના સહયોગથી આજે ઓખા રેલવે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓખા બેટ દ્વારકા નાગરિક સમિતિના સભ્યો અને ઓખા નાગરિક ચેમ્બર ઓખા ચેમ્બર ઓફ કોમર્સના વેપારી અગ્રણીઓ દ્વારા હર વખતની હર સાલની જેમ આ વખતે પણ ભારતીય રેલવેની અંદર સ્વચ્છતામાં મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. અને આજથી અહીંયા જે ઓખા રેલવે સ્ટેશન પર દરેક અમારા રેલવે કર્મચારીઓએ તથા ઓખા બેટ દ્વારકા નાગરિક સમિતિના સદસ્યોએ સ્વચ્છતા રાખવાની શપથ લીધી છે, જેના માટે હું તેમનો આભારી છું.